વેલકમ ટુ માય ચેનલ આજે આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા એવા બંધારણના મહત્ત્વના ક્વેશ્ચનો વિશેની ચર્ચા આ વિડિયો લેક્સરની અંદર કરશું તો શરૂઆત કરીએ આપણે સૌપ્રથમ જોઈએ પીએસઆઈના બે હજાર બારની પરીક્ષાની અંદર પૂછાયેલા બંધારણના પ્રશ્ન તો ક્વેશ્ચન નંબર એક ભારતીય બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદ છે તો ભારતીય બંધારણમાં કુલ ત્રણસો ને પંચાણું અનુચ્છેદ છે બીજો ક્વેશ્ચન મૂળભૂત અધિકારોનો ભારતીય બંધારણના કયા વિભાગમાં ઉલ્લેખ છે તો મૂળભૂત અધિકારોનો ભાગ નંબર ત્રણની અંદર ઉલ્લેખ છે ત્રીજો ક્વેશ્ચન ભારતનો નાગરિક કોણ થઈ શકે તો ઉપરના તમામ થઈ શકે એટલે કે ભારતમાં જન્મેલો હોય જેના મા બાપ પૈકી કોઈ એક ભારતમાં જન્મેલા હોય જન્મ મરણની નોંધણી અધિકૃત રીતે જે છે એ નોંધાયેલી વ્યક્તિ હોય તેવા તમામ વ્યક્તિઓ ભારતનો નાગરિક બની શકે ચોથો ક્વેશ્ચન જોઈએ રીટ કેટલા પ્રકારની હોય છે રીટ પાંચ પ્રકારની હોય છે કેટલા પ્રકારની હોય છે પાંચ પ્રકારની હોય છે પાંચમા નંબરનો ક્વેશ્ચન મેન્ડેમસની રીટ એટલે ઓપ્શન સી પરમાદેશની રીટ છ નંબરનો ક્વેશ્ચન ભારતમાં અસ્પૃશ્યતાની નાબૂદી કયા અનુચ્છેદથી થાય છે તો અસ્પૃશ્યતાની નાબૂદી ઓપ્શન બી સત્તરમાં અનુચ્છેદથી થાય છે સાતમા નંબરનો ક્વેશ્ચન ભારતના બંધારણમાં કયા મૂળભૂત હકોનો સમાવેશ થાય છે તો ઉપરના તમામ હકો જે છે એનો સમાવેશ થાય છે એટલે કે શિક્ષણનો અધિકાર ગુના માટે દોષિત ઠરાવવા અંગે રક્ષણ મેળવવાનો અધિકાર જાત અધિકાર જાત શરીર સ્વતંત્રતાનું રક્ષણ મેળવવાનો હક તમામ હક જે છે એનો સમાવેશ થાય છે આઠમા નંબરનો ક્વેશ્ચન જોઈએ ભારતના સંવિધાનમાં પ્રથમથી જ શાનો ઉલ્લેખ ન હતો તો પ્રથમથી જ ઓપ્શન સી મૂળભૂત ફરજનો સમાવેશ ન હતો અથવા ઉલ્લેખ ન હતો ભારતના રાષ્ટ્રપ્રમુખ ઓપ્શન સી કાર્યકારીણીના વરિષ્ઠ છે દસમા નંબરનો ક્વેશ્ચન રાષ્ટ્રપતિની ચૂંટણીને ચૂંટણી બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે થાય છે તો રાષ્ટ્રપતિની ચૂંટણી બંધારણના અનુચ્છેદ પંચાવન મુજબ થાય છે અગિયારમા નંબરનો ક્વેશ્ચન જોઈએ રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે તો રાષ્ટ્રપતિ બંધારણની અંદર રાજ્યસભામાં કુલ બાર સભ્યોની નિમણૂક કરે છે જ્યારે લોકસભા પૂછવામાં આવે તો લોકસભાની અંદર કુલ બે સભ્યોની નિમણૂક કરે છે કે જે બંને એંગ્લો ઇન્ડિયન હોય છે હવે જોઈએ આપણે બારમાં નંબરનો ક્વેશ્ચન તો રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલા રાજ્યસભાના સભ્યો કયા ક્ષેત્રના નિષ્ણાંત નથી તો રાજનીતિના ક્ષેત્રના નિષ્ણાંત હોતા નથી શેના રાજનીતિના તેરમા નંબરનો ક્વેશ્ચન કર્મચારીઓની નોકરી અંગેના અધિકારો બંધારણના કયા અનુચ્છેદમાં છે તો અનુચ્છેદ ત્રણસો ને અગિયાર ચૌદમો ક્વેશ્ચન નિમ્નલિખિતમાંથી કયો ચૂંટણીની લગત અધિકાર નથી તો ઓપ્શન સી અલગ મતાદાર યાદીનો અધા અધિકાર તે ચૂંટણીને લગતો અધિકાર નથી પંદરમા નંબરનો ક્વેશ્ચન જોઈએ બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની સ્થિતિ અંગેની જોગવાઈ થયેલી છે તો બંધારણમાં કુલ ત્રણ પ્રકારની જે છે એ કટોકટીની વાત કરવામાં આવેલી છે સોળમાં નંબરનો ક્વેશ્ચન અંગ્રેજી ભાષાને કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની કડીરૂપ ભાષા લિંક લેંગ્વેજનું સ્થાન બંધારણના કયા અનુચ્છેદ અપાયેલું છે તો ઓપ્શન બી ત્રણસો ને અનુચ્છેદ મુજબ જમ્મુ કાશ્મીર રાજ્ય અંગે કામચલાઉ જોગવાઈઓ બંધારણના કયા અનુચ્છેદમાં છે તો કામચલાવ જોગવાઈ અનુચ્છેદ ત્રણસો ને સિત્તેરમાં છે કે જે જમ્મુ કાશ્મીરને લગતી કલમ છે અઢારમા નંબરનો ક્વેશ્ચન જોઈએ કે ભારતીય બંધારણને બંધારણ સભાએ ક્યારે અપનાવ્યું હતું તો ભારતીય બંધારણને બંધારણ સભાએ છવ્વીસ નવેમ્બર ઓગણીસોને ઓગણપચાસના રોજ અપનાવ્યું હતું કે જે સાવ સરળ ક્વેશ્ચન છે ઓગણીસમો ક્વેશ્ચન ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોની પ્રેરણા કયા દેશના બંધારણમાંથી લીધેલી છે તો મૂળભૂત અધિકારો કે તો અધિકારો ઉપરથી અમેરિકા યાદ રાખવાનું કે અધિકારો આપણે કયા દેશ પાસેથી પ્રેરણાદાયીક થઈને લઈ લીધેલી છે તો અમેરિકા દેશ પાસેથી વીસમા નંબરનો ક્વેશ્ચન બંધારણગઢના ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા તો ડૉક્ટર બી આર આંબેડકર ભીમરાવ આંબેડકર જે છે તે ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા હવે જોઈએ આપણે એકવીસમા નંબરનો ક્વેશ્ચન કે ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે શું યોગ્યતા હોવી જોઈએ તો એક અને ત્રણ એટલે કે ભારતનો નાગરિક હોવો જોઈએ અને ત્રીજો લાભનો હોદ્દો ન ધરાવતો હોવો જોઈએ નંબરનો ક્વેશ્ચન માંથી કયું વાક્ય સાચું નથી તો ઓપ્શન એ એમાં સાચો જવાબ આવશે કે બંધારણમાં નાયબ પ્રધાન પદ અંગેની જોગવાઈ છે ત્રેવીસમો ક્વેશ્ચન નિમ્નલિખિત કયું વાક્ય સાચું છે તો ઓપ્શન ડી એમાં આવે છે કે મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે તે સાસું છે ચોવીસમો ક્વેશ્ચન બંધારણમાં કુલ કેટલી ભાષાઓ છે તો બંધારણમાં માન્ય કુલ બાવીસ ભાષાઓ છે પચીસમો ક્વેશ્ચન યોજના પંચના અધ્યક્ષ કોણ છે તો યોજના પંચ એટલે કે નીતિ પંચના અધ્યક્ષ હોદ્દાની રૂએ વડાપ્રધાન હોય છે એટલે હાલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે છવ્વીસમો ક્વેશ્ચન જોઈએ ભારતીય બંધારણની શું વિશેષતાઓ છે તો ઓપ એની અંદર ઓપ્શન ડી જવાબ આવશે એટલે એક ત્રણ અને ચાર તો જોઈએ એક નંબરનું વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે ત્રણ નંબરનું વાત છે ભારતની અંદર એક જ નાગરિકતા દર્શાવેલી છે અને ચોથા નંબરનું સંઘાત્મક શાસન પ્ર પ્રણાલી છે અહીં બંધારણ પરિવર્તનશીલ છે તે જવાબ આવશે નહીં સત્યાવીસમાં નંબરનો ક્વેશ્ચન જોઈએ કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ક્યારે સેવામાંથી નિવૃત્ત થાય છે તો 65 વર્ષની વયે જે છે એ કેગ નિવૃત્ત થાય છે પછી જોઈએ અઠ્યાવીસમા નંબરનો ક્વેશ્ચન કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેનામાંથી કયો આજ્ઞાપત્ર ફરમાવી શકે છે તો હેબિયસ કોપર્સ 29મો ક્વેશ્ચન ભારતીય બંધારણ સભામાં અનુસૂચિત જાતિના કેટલા સભ્યો હતા

સભ્યોને નિમણૂક કરવાની સત્તા છે તો એંગ્લો ઇન્ડિયન્સ ને સત્તા છે સંસદની અંદર લોકસભાની અંદર રાષ્ટ્રપતિ બે એંગ્લો ઇન્ડિયન્સ નીમી શકે છે એકત્રીસમો ક્વેશ્ચન એટર્ની જનરલને લગતા નીચેનામાંથી શું સત્ય હકીકત છે તેની અંદર ઓપ્શન સી આવશે બીજું અને ત્રીજું બંને સત્ય છે તો બીજું માં છે તેમનું મુખ્ય કાર્ય ભારત સરકારને કાયદાકીય બાબતોમાં સલાહ આપવાનું છે અને બીજું જોઈએ તેમને સંસદના બંને ગૃહોમાં બોલવાનો અધિકાર છે આ બે સત્ય છે બત્રીસમો ક્વેશ્ચન રાજ્યના ઉપલા ગૃહને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો રાજ્ય કીધું એ યાદ રાખજો સંસદ નથી કીધું તો રાજ્યની અંદર રાજ્યના ઉપલા ગૃહને વિધાન પરિષદના નામે ઓળખવામાં આવે છે અને ભારતની અંદર કુલ સાત વિધાન પરિષદો છે તેત્રીસમો ક્વેશ્ચન ક્લેઈમ ટ્રિબ્યુનલના સભ્ય તરીકે કોની કોને નિમી શકાય તો ઉપરના તમામને નિમી શકાય કે હાઈકોર્ટના ચાલુ કે માજી જજને નિમી શકાય ચાલુ કે માજી ડિસ્ટ્રિક જજને નિમી શકાય હાઈકોર્ટના જજ તરીકે નિમવાની લાયક ધરાવનારને નિમી શકાય ચોત્રીસમો ક્વેશ્ચન અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓનો અર્થ બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવ્યો છે તો બંધારણના ક ત્રણસો સાસઠમાં અનુચ્છેદ મુજબ કરવામાં આવેલો છે પાંત્રીસમો ક્વેશ્ચન અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કાયદા ઓગણીસોને નેવ્યાસી હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ જાહેર કરવાની સત્તા કોની પાસે છે તો રાષ્ટ્રપતિ પાસે જે છે એ સત્તા છે બત્રીસમા નંબરનો ક્વેશ્ચન જોઈએ ચૂંટણી પંચોનો ઉલ્લેખ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલો છે તો ચૂંટણી પંચનો ઉલ્લેખ બંધારણના અનુચ્છેદ ત્રણસો ને કરવામાં આવેલો છે બિનસાંપ્રદાયિકતા એટલે કે સેલ્યુરિઝમ શબ્દ ક્યાં બંધારણના સુધારાથી ઉમેરવામાં આવેલો છે તો બંધારણના બેતાલીસમાં બંધારણની સુધારા મુજબ આપણે બિનસાંપ્રદાયિકતા શબ્દ ઉમેર્યો હવે જોઈએ આપણે પીએસઆઈની અંદર જીકેના પૂછાયેલા ક્વેશ્ચનો તો પહેલો ઉપાય ક્વેશ્ચન નેસેટ ક્યાંનું પાર્લામેન્ટ છે તો નેસેટ ઇઝરાયેલનું પાર્લામેન્ટ છે આયોજન પંચની રચના ક્યારે થઈ હતી તો પંદર ત્રણ ઓગણીસો ને પચાસના રોજ થઈ હતી બીજી પંચવર્ષીય યોજનાનો સમયગાળો કયો હતો તો બીજી પંચવર્ષીય યોજનાનો સમયગાળો ઓગણીસો છપ્પનથી એકસઠનો હતો રાષ્ટ્રીય કેલેન્ડર એટલે કે સખ સંવંત અંગ્રેજ વર્ષ મુજબ ક્યારે અપનાવવામાં આવ્યું હતું તો ઈસવીસન ઓગણીસો ને સત્તાવનમાં અપનાવવામાં આવ્યું હતું લોકસભાના સૌપ્રથમ સ્પીકર નીચે જણાવેલામાંથી કોણ હતા તો જેવી માળવંકર છ નંબરનો ક્વેશ્ચન જોઈએ આપણે કે આંદમાન નિકોબાર ટાપુ કઈ હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવે છે તો આંદમાન નિકોબાર ટાપુ કોલકત્તા હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવે છે હવે જોઈએ સાતમા નંબરનો ક્વેશ્ચન સોરી અહીં જીકેના જે છે એ બે હજાર બારના ક્વેશ્ચન પૂરા થઈ જાય હવે આપણે વાત કરીએ પીએસઆઈ બે હજાર પંદરની અંદર પૂછાયેલા ક્વેશ્ચનોની તો બંધારણના ક્વેશ્ચન વિશેની વાત કરીએ કે જે પીએસઆઈ બે હજાર પંદરની એક્ઝામની અંદર પૂછાયેલા હતા પેલો ક્વેશ્ચન સુપ્રીમ કોર્ટ દ્વારા આઈટી ટી એક્ટની કલમ સાસઠ એ નાબૂદ કરવામાં આવેલ છે તેમાં માનવીના કયા અધિકારોનું હનન થયું હતું તો વાણી સ્વતંત્ર જે છે એનું હનન થયું હતું બે નંબરનો ક્વેશ્ચન નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણૂક કરવામાં આવી નથી તો મુખ્યમંત્રી દ્વારા જે છે એ રાષ્ટ્રપતિની નિમણૂક કરી શકતા નથી કેમ કે મુખ્યમંત્રી જે છે એની નિમણૂક કોણ કરે છે રાજ્યપાલ ત્રીજા નંબરનો ક્વેશ્ચન રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો સાર્જ નીચેનામાંથી કોણ સંભાળે છે તો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંભાળે છે ચાર નંબરનો ક્વેશ્ચન સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે તો ઓપ્શન બી લોકસભાના સિનિયર સભ્ય કરે છે પાંચમા નંબરનો ક્વેશ્ચન જોઈએ કે ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ નાણાંપંચની રચના કરવામાં આવે છે તો ભારતીય બંધારણના આર્ટિકલ એટલે કે અનુચ્છેદ બસો એંસી મુજબ પંચની રચના કરવામાં આવે છે ભાષાનો સમાવેશ ભારતીય બંધારણના કયા શેડ્યુલમાં કરવામાં આવેલો છે તો શેડ્યુલ આઠ ભારતીય બંધારણમાં સંશોધન કઈ રીતે થાય છે તો ઉપરયુક્ત તમામ રીતે એટલે સાદી બહુમતીથી બે ત્રત્યાંશ બહુમતીથી બે ત્રત્યાંશ બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સહમતીથી કરવામાં આવે છે આઠમા નંબરનો ક્વેશ્ચન ભારતીય બંધારણના યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે તો આર્ટિકલ ચુમ્માલીસની અંદર લોકસભાનું સત્ર ચાલુ ચલાવવા માટે કેટલું કોરમ હોવું જોઈએ તો દસ ટકા કોરમ હોવી જોઈએ દસમું ભાષાવાર રાજ્યોની રચના સૌ પ્રથમ કઈ સાલમાં થઈ હતી તો ઓગણીસો ને છપ્પનમાં થઈ હતી અને પ્રથમ ભાષાના આધારે છૂટું પડનારું રાજ્ય આંધ્રપ્રદેશ હતું અગિયારમાં નંબરનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતું તો લાલકૃષ્ણ અડવાણી હતા ચૌધરી ચરણસિંહ અને બાબુ જગજીવન રામ જે છે એ નાયબ વડાપ્રધાન તરીકે હતા પરંતુ ગુલજારીલાલ નંદા જે છે તે ક્યારેય નાયબ વડાપ્રધાન બન્યા નથી બારમા નંબરનો ક્વેશ્ચન રાજ્યસભામાં દર બે વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે તો એક 3 જેટલા સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે સી કેગની નિમણૂક કોણ કરે છે તો કેગની નિમણૂક સૌ કોઈ જાણે છે કે રાષ્ટ્રપતિ દ્વારા થાય છે ચૌદમા નંબરનો ક્વેશ્ચન કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહોના વધારેમાં વધારે કેટલા ટકા પ્રધાન મિનિસ્ટર રાખી શકે છે તો પંદર ટકા જેટલા 15માં નંબરનો ક્વેશ્ચન પ્રધાનો અથવા તો મિનિસ્ટરની સંખ્યા મર્યાદિત કરવાનો ભારતીય બંધારણની સુધારો કેટલામો હતો એકાણુંમાં સુધારો ચૂંટણી કમિશનરને કોની નિમણૂક સોરી કોની ભલામણથી હટાવી શકાય છે તો ચીફ ચૂંટણી કમિશનર જે છે તેની ભલામણથી એને હટાવી શકાય છે હવે જોઈએ આપણે સત્તરમા નંબરનો ક્વેશ્ચન તો કેન્દ્ર સરકારના કાયદા અને રાજ્ય સરકારના કાયદા વચ્ચે ટકરાવાની સ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સાચી છે તો કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી રહે છે તે સાચું છે અઢારમા નંબરનો ક્વેશ્ચન જોઈએ ભારતીય બંધારણના યુનિયન લિસ્ટમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે તો સત્તાણું વિષયોનો સમાવેશ થાય છે ઓગણીસમા ક્વેશ્ચન લોકસભામાં રાષ્ટ્રપતિને કેટલા સભ્યોની નિમણૂક કરવાની સત્તા છે તો બે અને બંને બંને સભ્યો જે છે તે એંગ્લો ઇન્ડિયન છે વીસમો ક્વેશ્ચન મહાભિયોગ પદ્ધતિ નીચેનામાંથી કોને લાગુ પડતી નથી તો વડાપ્રધાનને લાગુ પાડી શકાય નહીં બાકી રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને મહાભિયોગની પદ્ધતિ દ્વારા દૂર કરી શકવાય છે નોંધ ખરેખર મહાભિયોગ પદ્ધતિ રાષ્ટ્રપતિ સિવાય કોઈને લાગુ પડતી નથી કારણ કે મહાભિયોગનો ઉલ્લેખ બંધારણના અનુચ્છેદ એકસઠમાં છે જે માત્ર રાષ્ટ્રપતિને પદ પરથી હટાવવા માટે થઈ શકે છે હવે આપણે જોઈએ એ ના બંધારણના પૂછાયેલા પ્રશ્નો એ ની પરીક્ષા બે હજાર પંદરમાં જે લેવાની હતી તેના બંધારણના ક્વેશ્ચનો વિશેની ચર્ચા કરીએ તો પહેલા નંબરનો ક્વેશ્ચન ભારતીય બંધારણને સમજવાની ચાવી બંધારણના કયા ક્યાં આપવામાં આવેલી છે તો બંધારણને સમજવું હોય તો પહેલાં અમુક સમજવું પડે એટલે ઓપ્શન સી આપણો જવાબ આવશે બીજો ક્વેશ્ચન કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ભારતીય બંધારણની કઈ કલમ મુજબ લાગુ પાડી શકાય છે તો કલમ નંબર ત્રણસો છપ્પન ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા કોણે કરી હતી તો ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાએ જે છે એ પ્રથમ સભાની અધ્યક્ષતા કરી હતી ચોથો ક્વેશ્ચન રાજ્યસભાના સાંસદોનો કાર્યકાળ કેટલો હોય છે તો ઓપ્શન બી છ વર્ષનો જે છે એ સભ્યનો કાર્યકાળ હોય છે પાંચમા નંબરનો ક્વેશ્ચન ભારતીય બંધારણ દ્વારા લોકોને કેટલા મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે તો ભારતીય બંધારણ મુજબ હાલમાં કુલ છ અધિકારો આપવામાં આવેલા છે કયા દેશનું લેખિત બંધારણ વિશ્વનું સૌથી મોટું છે તો વિશ્વની અંદર સૌથી મોટું લેખિત બંધારણ ભારત દેશનું છે કયા દેશનું છે ભારત દેશનું હવે જોઈએ આપણે નંબર સાતમો ક્વેશ્ચન કે મૂળભૂત કર્તવ્ય ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં સમાવેશ છે તો એકાવન અંદર છે ભારતીય સંસદમાં શેનો સમાવેશ થાય છે તો ભારતીય સંસદમાં રાજ્યસભા લોકસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે આઠમા નંબરનો ક્વેશ્ચન રાષ્ટ્રપતિ બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાતનો સમાવેશ થતો નથી તો સરકારમાં કોઈ હોદ્દો ધરાવતો હોવો જોઈએ તેનો સમાવેશ થતો નથી બાકી ત્રણનો સમાવેશ થાય છે કે સંસદ સભ્ય બનવા માટે લાયકાત હોવી જોઈએ પાંત્રીસ વર્ષથી મોટી ઉંમરનો હોવો જોઈએ અને ભારતનો નાગરિક હોવો જોઈએ દસમા નંબરનો ક્વેશ્ચન રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે તો રાજ્યસભાના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ હોય છે અગિયારમા નંબરનો ક્વેશ્ચન ભારતીય બંધારણ મુજબ બે સત્ર વચ્ચેનો વધારેમાં વધારે સમયગાળો કેટલો હોવો જોઈએ તો વધારેમાં વધારે સમયગાળો છ મહિનાનો હોવો જોઈએ ભારતના કયા રાજ્યમાં નાણાકીય કટોકટી લાગુ પડતી નથી તો ઓપ્શન ડી જમ્મુ કાશ્મીર જે છે એમાં નાણાકીય કટોકટી લાગુ પડતી નથી તેરમા નંબરનો ક્વેશ્ચન ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ ચૂંટણી પંચની રચના કરવામાં આવે છે તો ચૂંટણી પંચની રચના અનુચ્છેદ ત્રણસો ચોવીસ મુજબ કરવામાં આવે છે ચૌદ નંબરનો ક્વેશ્ચન ભારતની સુપ્રીમ કોર્ટની ઓફિશિયલ ભાષા કઈ છે તો અંગ્રેજી કઈ ભાષા અંગ્રેજી પંદરમો નંબરનો ક્વેશ્ચન નીચેનામાંથી હાલમાં કયું નવું રાજ્ય બનાવવામાં આવેલ છે તો તેલંગાણા રાજ્ય જે છે એ હાલમાં નવું બનાવવામાં આવેલું છે ચૂંટણી પંચના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ કોણ કરે રાષ્ટ્રપતિ સત્તરમાં નંબરનો ક્વેશ્ચન સંસદ સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમરની જરૂરિયાત હોય છે તમારા હોય તો વર્ષની ઉંમર તમારી હોવી જોઈએ જોઈએ અઢાર નંબરનો ક્વેશ્ચન ભારતીય બંધારણ ક્યારથી અમલમાં આવ્યું તો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ થી જે છે એ ભારતીય બંધારણ અમલમાં આવેલું છે ભારતમાં સૌપ્રથમ ભાષાવાર બનનાર પ્રથમ રાજ્ય કયું હતું તો આંધ્રપ્રદેશ કયું હતું આંધ્રપ્રદેશની બીજું રાજ્ય ગુજરાત વીસમા નંબરનો ક્વેશ્ચન ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા તો શ્રી રાજગોપાલાચાર્ય જે ભારતીય ગવર્નર જનરલ હતા એકવીસમા નંબરનો ક્વેશ્ચન ભારતની બંધારણમાં કુલ કેટલા શેડ્યુલનો સમાવેશ થાય છે તો ભારતીય બંધારણની અંદર કુલ બાર શેડ્યુલનો સમાવેશ થાય છે બાવીસમો ક્વેશ્ચન રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક થાય છે તો બાર નાગરિકતા વિશે ભારતીય બંધારણના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલો છે તો દ્વિતી એટલે કે બીજા પ્રકરણમાં ભારતીય બંધારણમાં કેટલા કેટલી ભાષાઓનો સમાવેશ થાય છે તો બાવીસ ભાષાઓનો યુનિયન લિસ્ટ સ્ટેટ લિસ્ટ અને કોન્ટરન્ટ લિસ્ટ ભારતીય બંધારણના કયા શેડ્યુલમાં સમાવેશ કરવામાં આવેલો છે તો શેડ્યુલ નંબર સાત છવ્વીસમો ક્વેશ્ચન પંચાયતી રાજનો સૌપ્રથમ શરૂઆત કયા રાજ્યમાં થઈ હતી તો પંચાયતી રાજની સૌપ્રથમ શરૂઆત રાજસ્થાન રાજ્યમાં થઈ હતી સત્યાવીસમો ક્વેશ્ચન રાષ્ટ્ર ચિહ્ન ચિહ્નમાં કયા બે પ્રાણીઓ જોવા મળે છે તો આખલો અને ઘોડો આ બે પ્રાણીઓ જોવા મળે છે હવે જોઈએ આપણે પીએસઆઈ બે હજાર પંદરના ક્વેશન પહેલો ક્વેશ્ચન ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ તો પાંત્રીસ વર્ષ બીજો ક્વેશ્ચન રાજ્યસભાના સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે તો ઉપરાષ્ટ્રપતિ ત્રીજા નંબરનો ક્વેશ્ચન જોઈએ કે ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત થાય છે તો જન્મ દ્વારા અથવા વારસાથી નોંધણીથી કે લગ્નથી કાયદા દ્વારા અથવા તો દેશીકરણથી જે છે એ ભારતની અંદર નાગરિકતા પ્રાપ્ત થાય છે હવે જોઈએ આપણે પીએસઆઈ બે હજાર સત્તરની અંદર પૂછાયેલા પ્રશ્ન તો લોકસભાના અધ્યક્ષ કોણ હોય છે તો લોકસભાના અધ્યક્ષ સ્પીકર હોય છે ક્વેશ્ચન નંબર બે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરનો કાર્યકાળ જણાવો છ વર્ષ અથવા તો પાસઠ વર્ષથી પાસઠ વર્ષની ઉંમર કે જે પહેલા હોય તે નિવૃત્ત થાય છ વર્ષ પૂરા થઈ જવા જોઈએ તો પાસઠ વર્ષ પૂરા થાય તો તે નિવૃત્ત થઈ જાય છે ત્રણ નંબરનો ક્વેશ્ચન ભારતની સંરક્ષણ સેનાના સર્વોચ્ચ કમાન્ડર કોણ હતા તો ભારતના રાષ્ટ્રપતિ રાજ્યસભામાં નો સભ્ય સભ્યોનો કાર્યકાળ જણાવો તો સો વર્ષનો હોય છે પાંચમા નંબરનો ક્વેશ્ચન ભારતના બંધારણના ડાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા તો બી આર આંબેડકર નીચેનામાંથી કયું બંધારણીય સત્તા મંડળ છે તો ઉપરના તમામ અનુસૂચિત જાતિ જનજાતિનું રાષ્ટ્રીય પંચ ભારતીય ચૂંટણી પંચ અને સંઘ લોક સેવા આયોગ એટલે કે યુપીએસસી સાત નંબરનો ક્વેશ્ચન ભારતીય બંધારણના અનુચ્છેદ ત્રણસો તેતાલીસ મુજબ સંઘની સત્તાવાર ભાષા કઈ હતી તો સંઘની સત્તાવાર ભાષા હિન્દી અને અંગ્રેજી છે ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું તો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસ ભારતીય બંધારણના કયા મૂળભૂત અધિકારની ખાતરી આપવામાં આવતી નથી તો સંપત્તિના હકની ખાતરી આપવામાં આવતી નથી નીચેનામાંથી ખાલી જગ્યાને સંસદનું નીચલું ગૃહ માનવામાં આવે છે તો લોકસભાને રાજકીય પક્ષોને ચિહ્ન કોણ ફાળવે છે તો ભારતીય ચૂંટણી પંચ જે છે એ રાજકીય પક્ષોને ચિહ્ન ફાળવે છે જે વ્યક્તિ સંસદ સભ્ય નથી તેને રાષ્ટ્રપતિ વડાપ્રધાન તરીકે ખાલી જગ્યા સમય માટે નિમે છે તો વધુમાં વધુ જે છે તેને છ મહિના માટે નિમવામાં આવે છે તેનો નંબરનો ક્વેશ્ચન નાગરિકોના મૂળભૂત હકના અમલ માટે કોર્ટ નીચેનામાંથી શાનો ઉપયોગ કરે છે તો રીટનો ઉપયોગ કરે છે સંસદમાં શૂન્યકાળ એટલે શું તો ઓપ્શન સી અતિ મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવા માટે આપવામાં આવેલો સમય એને સંસદની અંદર ગણવામાં આવે છે નંબરનો જોઈએ ભારતીય સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયમૂર્તિ સહિત કુલ કેટલા ન્યાયમૂર્તિ હોય છે તો એકત્રીસ કેટલા હોય છે એકત્રીસ સોળ નંબરનો ક્વેશ્ચન કોઈ પણ ખરડો ક્યારે અધિક નિયમ બને છે તો કે ઓપ્શન બી જ્યારે સંસદના બંને ગૃહો માં તેને પસાર કરવામાં આવે અને રાષ્ટ્રપતિની સંમતિ એટલે કે રાષ્ટ્રપતિ સહી કરી નાખે પછી કોઈ પણ ખરડો જે છે એ કાયદો બને છે તો હવે જોઈએ સત્તરમાં નંબરનો ક્વેશ્ચન તો ભારતની સર્વોચ્ચ અદાલતના વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિ કોણ છે તો ભારતીય સર્વોચ્ચ અદાલતના વર્તમાન મુખ્યમંત્રી જસ્ટિસ જગદીશ એસ ખેહર છે અઢાર નંબરનો ક્વેશ્ચન નીચેનામાંથી કયા સંગઠનને આયોજન પંચનું સ્થાન લીધું છે તો નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા કે જે સંગઠનને આયોજન પંચનું સ્થાન લીધું છે એને નીતિ કહેવામાં આવે શું કહેવામાં આવે નીતિ પંચ વીસમાં ઓગણીસમા નંબરનો ક્વેશ્ચન નીચેનામાંથી ખાલી જગ્યા અખિલ ભારતીય સેવા નથી તો ઓપ્શન સી ઇન્ડિયન રેવન્યુ સર્વિસ આઈ આર એસ કે જે અખિલ ભારતીય સેવા નથી બાકીની ત્રણ છે આઈ એ આઈપીએસ અને આઈ એસ વીસમા નંબરનો ક્વેશ્ચન રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો ખાલી જગ્યા થઈ શકે એમ તો અમલ કરવા માટે કોર્ટ આદેશ કરી શકતી નથી કેમ કે તે રાજનીતિના ફક્ત માર્ગદર્શક સિદ્ધાંતો છે માર્ગદર્શક સિદ્ધાંતોનું ભંગ કરવાથી કોઈ વ્યક્તિને ક્યારેય કોર્ટમાં લઈ જવામાં આવતો નથી એકવીસમા નંબરનો ક્વેશ્ચન રાષ્ટ્રપતિની નિવૃત્તિ વય કેટલી હોય છે તો રાષ્ટ્રપતિની નિવૃત્તિ કોઈ મર્યાદા હોતી નથી ભારતીય ચૂંટણી પંચ ઓપ્શન ડી માત્ર એને બીજ સાસુ છે એટલે કે તે બહુ સભ્ય પંચ છે બીની અંદર આવશે લોકસભા અને રાજ્ય વિધાનસભાનો ચૂંટણી માટે જવાબદાર હોય છે ત્રેવીસમો ક્વેશ્ચન નીચેનામાંથી કયો કેન્દ્રશાસિત પ્રદેશ નથી તો ગોવા જે છે એ કેન્દ્રશાસિત પ્રદેશ નથી નીચેનામાંથી ભારતીય બંધારણનો અનુચ્છેદ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે તો સત્તરમાં નંબરનો શિક્ષણનો અધિકાર તે મૂળભૂત અધિકાર છે ભારતીય રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે તો ભારતની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણી એ અને બી બંને ભેગા મળીને કરે છે એટલે સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સદસ્યો દ્વારા રાજ્યના વિધાનસભામાં ચૂંટાયેલા સદસ્યો એટલે સભ્યો દ્વારા સત્યાવીસમો ક્વેશ્ચન રાજ્યસભાના હોદ્દાની રૂવે અધ્યક્ષ કોણ હોય છે તો ઉપરાષ્ટ્રપતિ ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ અખિલ ભારતીય સેવાના અધિકારોને ને શિક્ષા બાબતે છે તો ત્રણસો ને અગિયાર ભારતીય સંસદમાં ખાલી જગ્યાનો સામેલ હોય છે તો લોકસભા રાજ્યસભાને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે ત્રીસ નંબરનો ક્વેશ્ચન રાજ્યનું તંત્ર નિષ્ફળ જાય જો ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કટોકટી જાહેર કરી શકાય ત્રણસો ને છપ્પન મુજબ કોઈ વ્યક્તિને કોર્ટમાં હાજર કરવા પોલીસ નિર્દેશ કરવામાં આવે તો નીચેનામાંથી કઈ રીતનો ઉપયોગ કરવામાં આવે તો હેબિયસ કોપર ભારતીય બંધારણ મુજબ જિલ્લા સેન્સેસ જજની નિમણૂક કોણ કરે છે તો રાજ્યનો રાજ્યપાલ કરે છે ભારતીય બંધારણનો બેતાલીમો સુધારો કયા વર્ષમાં મળ્યા આવ્યો હતો તો ઓગણીસો ને છોતેરમાં ભારતીય બંધારણનો પ્રથમ સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો તો ઓગણીસો ને એકાવનમાં ઓગણીસો પંચોતેરની ની કટોકટીના સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા તો ઓગણીસો અહેમદ નામનો રાષ્ટ્રપતિ હતા પછી જોઈએ આપણે પોલીસ કોન્સ્ટેબલ બે હજાર પંદર ની અંદર પૂછાયેલા મહત્વના પ્રશ્નો તો પહેલો ક્વેશ્ચન ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો ભીમરાવ આંબેડકર કોણ ભીમરાવ આંબેડકર બે ક્વેશ્ચન જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રાપ્ત થયો છે તો ત્રણસો ને સિત્તેર રાજ્યના બંધારણી વડા કોણ હોય છે તો રાજ્યપાલ ચાર નંબરનો ક્વેશ્ચન ભારતીય અધિકારનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો તો બે હજાર પાંચથી માહિતી અધિકારનો ધારો જે છે બે હજાર પાંચથી અમલમાં આવેલો છે પાંચમા નંબરનો ક્વેશ્ચન ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવા નિવૃત્તિની વય કેટલી હોય છે તો પાસઠ વર્ષની છ નંબરનો ક્વેશ્ચન ભારતના સંસદનો સંસદમાં કોનો સમાવેશ થાય છે તો ઘણી વખત આ પ્રશ્ન આવી ગયો છે કેમ કે જૂના પેપરોમાંથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે છે એ વારંવાર પ્રશ્નો કાઢતી હોય છે એટલા માટે આજે આપણે જે છે એ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જે છે એના વિશેનો વિડીયો બનાવી રહ્યા છે કે જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી નિવડ છે અથવા તો પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરતાં વિદ્યાર્થી મિત્રો માટે અને બંધારણ સોરી અને સચિવાલયની તૈયારી કરતાં વિદ્યાર્થી મિત્રો માટે આ વિડીયો ખૂબ જ નિવગી નિવડ છે કારણ કે બિનસચિવાલયની અંદર બંધારણના કુલ પચાસ માર્ક હોય છે જ્યારે કોન્સ્ટેબલ અને પીએસઆઈની અંદર જે છે એનું માર્કિંગ વધારે હોય છે તો હવે જોઈએ આપણે કોન્સ્ટેબલ બે હજાર સોળની અંદર જે છે એ પૂછાયેલા મહત્વના આઈએમપી પ્રશ્નો પહેલું ભારતમાં રાજ્યમાં રાજ્યપાલ એટલે કે ગવર્નરની નિમણૂક કોણ કરે છે તો ભારતના રાષ્ટ્રપતિ ક્વેશ્ચન નંબર બે ભારતીય બંધારણના પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો હતો તો બેતાલીસ માં સુધારા દ્વારા ઓગણીસો ને માં પછી જોઈએ આપણે રાજ્ય સભાના પ્રવર્તમાન સભાપતિ કોણ છે તો હામીદ અંસારી કે જે બે હાજર સોળ ની અંદર હતા ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ન્યૂનતમ લાયકાત કેટલી છે તો પાંત્રીસ વર્ષ તો હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ એટલે કે હેબિયસ કોપર રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદમાં છે તો બસો છવ્વીસ નીચેનામાંથી કઈ ભારતીય બંધારણમાં માન્ય ભાષાઓની યાદીમાં નથી તો રાજસ્થાની ભાષા જે છે તે નથી ભારતીય બંધારણના વડા કોણ છે તો રાષ્ટ્રપતિ હ જોઈએ આપણે કોન્સ્ટેબલ બે હજાર ઓગણીસની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના મહત્વના પ્રશ્નો મૂળભૂત અધિકારોના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે નીચેનામાંથી કઈ રીટ નથી ઉપર્યોગ તમામ રીટ છે બંદી પ્રત્યક્ષીકરણ પરમાદેશ અધિકાર પૂછા આ બધી છે છે ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે તો ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ ઉપરાષ્ટ્રપતિ શપથ લે છે ત્રીજો ક્વેશ્ચન કટોકટી દરમિયાન કયો બંધારણીય સુધારો થયો હતો તો બી અને સી બંને ઓગણચાલીસ સુધારો અને બેતાલીસમાં સુધારો ચોથો અને છેલ્લો ક્વેશ્ચન કયા બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર એકવીસથી અઢાર વર્ષની થઈ હતી તો એકસઠમાં બંધારણીય સુધારા દ્વારા ભારતના નાગરિકોની મતદાન કરવાની ઉંમર એકવીસ વર્ષથી ઘટાડીને અઢાર વર્ષ કરવામાં આવી હતી તો આ હતા આજના આપણા જે છે એ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના મહત્ત્વના ક્વેશ્ચન કે જે કોન્સ્ટેબલને પીએસઆઈમાં પૂછાયેલા હતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો